विसनगर सिविल हॉस्पिटल खाते धारासभ्य ऋषिकेश पटेल ना प्रयत्नों थी सेंट्रलाइज ऑक्सिजन साथे 40 बेड नी सुविधा युक्त कोविड सेंटर शुरू करवामां आव्युं छे। मेहसाणा जिल्लामां कोरोनाना संक्रमणना केसोमां सतत वधारो जोवा मळी रह्यो छे अने मेहसाणा बाद विसनगर शहेर अने तालुकामां कोरोनानो केसोमां लईने हॉटस्पॉट जेवी स्थिति जोवा मळी रही छे। ત્યારે વિસનગર શહેર તેમજ સમગ્ર તાલુકા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તબીબી સારવાર મળી રહે તે હેતુથી વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઋષિકેશ પટેલના પ્રયત્નથી પહેલીવાર સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સેવાનું આયોજન કરાયું છે। સેન્ટ્રલાઇઝ ઓક્સિજન સાથે 40 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે અંતર્ગત વિસનગર શહેરના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોના સહયોગ સાથે ધારાસભ્યના સંગ્રામ પ્રયાસોથી આ કોવિડ સેવા ઊભી કરાઈ છે। અહીં હાલમાં 23 બેડ પર કેટલા દર્દીઓને ઓક્સિજન આપી અને કેટલાકને નોર્મલ સ્થિતિમાં સારવાર આપવામાં આવી રહી છે, જે માટે સિવિલ હોસ્પિટલના વહીવટતંત્ર, ડોક્ટર્સ ટીમ, નર્સિંગ સ્ટાફ ઉપરાંત સેવાભાવી વોલેન્ટિયર્સ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી રહી છે। ધારાસભ્ય અને સ્થાનિકોના પ્રયાસથી અહીં ટૂંક સમયમાં બાયપેપની સુવિધા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ મળશે। ત્યારે હાલમાં વિસનગર શહેર અને તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વિસનગરની સરકારી સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે। વિસનગર ખાતે કોવિડ સેવા શરૂ થવાની અહીંયા ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોની ઝંઝટથી છુટકારો સાથે નિઃશુલ્ક સારવાર મળી રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના નિયંત્રણ તથા ઉપચાર માટે નાગરિકોને મદદરૂપ થવા માટે વિસનગર ભાજપ યુવા મોરચા દ્વારા કોવિડ-19 હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે અનુસાર કોરોના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, ઓક્સિજન બેડની વ્યવસ્થા, બ્લડ ડોનેશન ઉપરાંત કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમક્રિયા સુધીની વ્યવસ્થા માટે જુદી જુદી ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, વિનોદ મકવાણા, મહેસાણા। જે કેમ્પેન ચાલુ કરવામાં આવી છે એની અંદર કયા માણસો ત્યાં બેસે અને કઈ રીતના માણસો બેસે ત્યાં? સિવિલ હોસ્પિટલની અંદર આપણે હેલ્પ ડેસ્ક બનાવ્યું છે। આપણી પાસે અત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા બાટલા દ્વારા કરી અને હોસ્પિટલનો તમામ સ્ટાફ, ડૉક્ટર નેહાબેન, ડૉક્ટર ગાર્ગીબેન અને બીજા બધો જે નર્સિંગ સ્ટાફ અત્યારે કોવિડની સેવામાં લાગી રહ્યો છે। લગભગ અત્યારે 32 જેટલા પેશન્ટોની આપણી સારવાર ત્યાં સિવિલમાં આપી રહ્યા છીએ, પરંતુ ઓક્સિજન સેન્ટ્રલ પાઇપલાઇનનું હજુ કામ પૂરું ન થયું હોવાથી ત્યાં આગળ બાટલાઓ દ્વારા, ઓક્સિજન સિલિન્ડર દ્વારા આપણે સારવાર આપી રહ્યા છીએ। લગભગ અત્યાર સુધીમાં 200-300 દર્દીઓની આપણે સારવાર આપી છે અને એમાંથી કેટલાક રજા લઈને ઘરે પણ ગયા છે। તો આપને આપના માધ્યમથી વિનંતી છે કે અત્યારે ઓક્સિજનની પણ ઉણપ છે, ક્યાંક ક્યાંક ઓક્સિજન મેળવવામાં તકલીફ પડી રહી છે, તો ઓક્સિજન વિક્રેતાઓને અને જે ડીલર્સ છે એ બધાને અમે વિનંતી કરીએ છીએ, અત્યારે ઓક્સિજનનો સપ્લાય નૂતન હોય, નૂતન હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પછી સિવિલ હોસ્પિટલ, પ્રાઇવેટના જે ડૉક્ટરો કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે ત્યાં આગળ એ લોકોને ઓક્સિજનની તકલીફ ના પડે અને પૂરતી સંખ્યાની અંદર એમને ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા કરવાની પણ વિનંતી કરું છું। ત્યાં આગળ ઓક્સિજન સેન્ટ્રલ ઓક્સિજન લાઇન 40 બેડની આપણે કરી રહ્યા છીએ અને એ 40 બેડ આપણે કાર્યરત કરવા માટેનો પ્રયત્ન આપણો ચાલુ છે। લગભગ 1-2 દિવસમાં એ બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય એમ છે।